જય જીનેન્દ્ર. આ વિડિયો દ્વારા તમને ચેન્જ રિક્વેસ્ટ ફંક્શનાલિટી બ્રીફલી કેવી રીતે કામ કરે છે એની જાણકારી આપવામાં આવશે. પહેલાં એક વિડિયોમાં તમને જણાવ્યું હતું કે ચેન્જ રિક્વેસ્ટ તમારે એક્સેસ આ બટનને ક્લિક કરવાથી થાય છે. આ બટનને ક્લિક કરો. અહીં જે ચેન્જ રિક્વેસ્ટ ઓપ્શન આપવામાં આવ્યું છે એને ક્લિક કરો. આ ચેન્જ રિક્વેસ્ટમાં તમે કોઈપણ રિક્વેસ્ટ અહીં સબમિટ અ ન્યૂ રિક્વેસ્ટ બટનને ક્લિક કરવાથી સબમિટ કરી શકશો. આ સબમિટ બટનમાં તમે જોશો તો અલગ અલગ રિક્વેસ્ટ ટાઈપ આપવામાં આવી છે. આ અલગ અલગ રિક્વેસ્ટ ટાઈપમાં તમને એક દાખલો આપું તો જો મેં ચેન્જ પ્રોફાઇલ નેમને સિલેક્ટ કર્યું એના પછી આ એક પ્રશ્ન જે બધી ચેન્જ રિક્વેસ્ટમાં આપવામાં આવશે એક મેરેજ રિલેટેડ છોડીને ફૂલ નેમ ફોર હુમ ચેન્જ રિક્વેસ્ટ બીંગ સબમિટેડ એટલે કે તમે આ ચેન્જ રિક્વેસ્ટ કોના માટે ભરી રહ્યા છો. કેડીઓ વસ્તીપત્રક દ્વારા તમને ચેન્જ રિક્વેસ્ટ માટે જરૂરી નથી કે દરેક વ્યક્તિએ રજીસ્ટર કરવું. તમે તમારાથી લગતા ચાર સ્ટેપની અંદર ચાર પડાવની અંદર લગતા કોઈપણ વ્યક્તિની ચેન્જ રિક્વેસ્ટ સબમિટ કરી શકો છો. એટલે કે હું મારા પપ્પાની કરી શકું છું, મારા દાદાની કરી શકું છું, મારા દાદીની કરી શકું છું, મારા સસરાજીની પણ કરી શકું છું, મારા દીકરાઓની પણ કરી શકું છું. એટલે તમારે બધાએ દરેક જણે રજીસ્ટ્રેશન જો મોબાઈલ આપણું સ્માર્ટફોન ન હોય કે તમે ટેકનોસોવી ન હો તો ઘરના બધા લોકોએ રજીસ્ટર કરવાની જરૂર નથી. આમાં જે પણ આપણે સ્માર્ટફોન વાપરતું હોય એ રજીસ્ટર કરશે તો એનાથી ચેન્જ રિક્વેસ્ટનું કામ થઈ શકશે. જો તમારા ઘરમાંથી કોઈ પણ જણ એવી રીતે વાપરતો ન હોય સ્માર્ટફોન તો તમારા ફેમિલીમાં બીજું કોઈ હોય જે વાપરતું હોય તમે એનો પણ સંપર્ક કરી શકો છો. અહીં તમે જોશો તો મને લગતા જેટલા પણ લોકો છે એનું આખું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. હવે અહીં જો મને મારા જ ડેટા ચેન્જ કરવા હોય તો હું મારું નામ સિલેક્ટ કરીશ. અહીં જે પણ ડિટેલ્સ આપવામાં આવી છે એ ભરીશ. આ બધી અલગ અલગ રિક્વેસ્ટનું વિવરણ એટલે કે એક્સપ્લેનેશન તમને અલગ વિડીયો દ્વારા મળશે. આ ફક્ત બ્રોડલી તમને કહેવામાં આવે છે કે કઈ ફિલ્ડ્સ જે કોમન છે જેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. લાસ્ટમાં જે નંબર આપવામાં આવ્યો છે યોર મોબાઈલ ફોન નંબર, આ નંબર તમારા પ્રોફાઇલમાંથી પિક કરવામાં આવે છે. અને જો તમારા પ્રોફાઇલમાં મોબાઈલ નંબર ન હોય આગળથી તો તમે અહીં પંચ કરી શકો છો અથવા નાખી શકો છો. આ મોબાઈલ નંબર જે પર્સન એટલે કે જે માણસ આ રિક્વેસ્ટ સબમિટ કરી રહ્યું છે, જેના લોગિનથી આ રિક્વેસ્ટ સબમિટ થઈ રહી છે, એનો હોવો જરૂરી છે. જેનાથી વસ્તીપત્રક ઓફિસ એનો સંપર્ક કરી શકે અને જરૂરી જાણકારી મેળવી શકે, જરૂરી ક્લેરિફિકેશન મેળવી શકે. અહીંથી જ્યારે આપણે બહાર નીકળીએ સબમિટ કર્યા પછી તો તમે જોશો અહીં સબમિટ અ ન્યૂ રિક્વેસ્ટની નીચે આખું એક લિસ્ટ આપવામાં આવ્યું છે અલગ 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 રિક્વેસ્ટ. આ બધી લિસ્ટ જે છે એ તમારી સબમિટ કરેલી ચેન્જ રિક્વેસ્ટ છે અને એની સામે બધી ચીજોનું સ્ટેટસ લખવામાં આવ્યું છે. અહીં જોશો તો સ્ટેટસ સબમિટેડ એટલે કે તમે ચેન્જ રિક્વેસ્ટ સબમિટ કરી લીધી છે પણ એના પર કોઈ પણ કાર્ય થયું નથી એટલે કે વસ્તીપત્રક ઓફિસે પણ એને જોયો નથી અથવા વેરીફાય કર્યો નથી. આ રિક્વેસ્ટમાં તમને લાગે કે કંઈ પણ સુધારા વધારા કરવા જરૂરી છે તો આ સ્ટેટસ અપ્રૂવ થાય એની પહેલાં તમે આ એડિટ બટનને ક્લિક કરી શકો છો અને તમે જોઈતા વધારા સુધારા કરી શકો છો આ ચેન્જ રિક્વેસ્ટની અંદર. અને હું કેન્સલ કરું છું. જો તમે અહીં સ્ટેટસ જોશો તો આ સ્ટેટસમાં કેન્સલ કરવામાં આવ્યું છે. કોઈપણ સબમિટ અને અપ્રૂવ્ડ આ બેને છોડીને કોઈપણ ચેન્જ રિક્વેસ્ટમાં તમારું સ્ટેટસ ચેન્જ થશે, કેન્સલ્ડ અથવા પેન્ડિંગ ઇન્ફો, અથવા તમે જો નીચે જોશો તો હજી ઓન હોલ્ડ. આ જે સ્ટેટસ છે ઓન હોલ્ડ. આ બધા જ કારણો જ્યારે સ્ટેટસ ચેન્જ કરવામાં આવશે એમાં તમને કારણો કમેન્ટ સેક્શનમાં આપવામાં આવશે. વસ્તીપત્રક ઓફિસ તમને જણાવશે કે આ સ્ટેટસ ચેન્જ કરવાનું કારણ શું છે. તમારે આ ધ્યાનથી વાંચવું અને બને તો એને રેક્ટિફાય કેવી રીતે કરવું અથવા રેમિડિએટ કેવી રીતે કરવું એના ધ્યાન રાખવું જોઈએ. અહીં એડિટ બટન પણ આપવામાં આવ્યું છે. જ્યારે પેન્ડિંગ ઇન્ફો છે ત્યારે તમે એ ચેન્જ રિક્વેસ્ટને એડિટ કરી શકો છો અને જે ડોક્યુમેન્ટ્સ યા જેવી કોઈ પણ રિક્વેસ્ટ વસ્તીપત્રક ઓફિસ દ્વારા માંગવામાં આવે એ તમે અહીંથી સબમિટ કરી શકો છો. ઓન હોલ્ડ વખતે પણ તમને એડિટ ઓપ્શન આપવામાં આવ્યું છે, તમે કરી શકો છો. સ્ટેટસ અપ્રૂવ થઈ ગયા પછી ફક્ત વ્યૂ ઓપ્શન આપવામાં આવે છે જેનાથી તમે જાણી શકો છો કે તમે શું નાખ્યું છે
અને વસ્તીપત્રક ઓફિસે જો કંઈ ફેરબદલ યા સુધારા વધારા કર્યા હશે તો તમને એની જાણકારી મળશે ત્યાંથી. કેન્સલ્ડ ફંક્શનમાં પણ તમને દેખાશે કે તમે શું સબમિટ કર્યું છે અને કયા કારણોસર વસ્તીપત્રક ઓફિસે એને કેન્સલ કરી છે. આ વિડીયો દ્વારા તમને ફક્ત એટલી જાણકારી આપવામાં આવી છે કે ચેન્જ રિક્વેસ્ટ મોડ્યુલ જે આખું બનાવવામાં આવ્યું છે એને તમે પોતે કેવી રીતે મોનિટર કરી શકો છો અને તમે કેવી રીતે વધુને વધુ પોતાના ડેટા, પોતાના ફેમિલી મેમ્બર્સના ડેટા અપડેટ કરી શકો છો અને એને કંટ્રોલમાં રાખી શકો છો. આ વિડીયોને વધુને વધુ લોકો સાથે શેર કરશો જેનાથી બીજા બધા લોકો પણ ચેન્જ રિક્વેસ્ટ ઓપ્શનની જાણકારી મેળવી શકે. એ ચેન્જ રિક્વેસ્ટ બદલ એમને વધારે જાણકારી મળવાથી આપણો ડેટાબેઝ ખૂબ જ સ્ટ્રોંગ થશે, ક્યારે પણ અપડેટેડ રહેશે અને આપણને ક્યારે પણ લેટેસ્ટ જાણકારી મળશે. ધન્યવાદ.